નવો આપણે ટોપિક લઈએ છીએ ધાત્વિક વાહકતા અને આયોનીય વાહકતા સવિસ્તાર સમજાવો ધાત્વિય વાહકતા અને આયોનીય વાહકતા સવિસ્તાર સમજાવો તો દોસ્તો પહેલા આપણે ભણીએ છીએ ધાત્વિય વાહકતા ધાત્વિય વાહકતા મેટાલિક મેટાલિક કન્ડક્ટન્સ બરાબર છે નામ ઉપરથી જ ખબર પડે આમે તે મિત્રો વાહકોમાં મે આપણે બે પ્રકાર ભણ્યા હતા ઘન પદાર્થમાં ધાતુઓ અને મિશ્ર ધાતુમાં વિદ્યુતનું વહન થાય અને દ્રાવણોમાં વિદ્યુત વિભાજન દ્રાવણોમાં તો ધાતુઓ અને મિશ્ર ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય તો દોસ્તો ધાતુમાં વિદ્યુતનું વહન તેની સંયોજકતા એટલે કે સૌથી બહારના કોષમાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય એટલે ધાતુય વાહક એને કહેવાય ધાતુય વાહકતા અને ધાતુય વાહકતાને કહેવાય ઇલેક્ટ્રોનીય વાહકતા કારણ કે વહન વિદ્યુતનું કોના દ્વારા થાય છે ઇલેક્ટ્રોન દ્વારા તો ધાતુઓમાં વિદ્યુતનું વહન તેની સંયોજકતા કોષમાં રહેલા વિસ્થાનીકૃત અથવા તો સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન દ્વારા થાય છે આથી વિદ્યુતના આ પ્રકારના વહનને ધાત્વિય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહે છે તમને બે માર્કમાં ઇલેક્ટ્રોનીય વાહકતાનો પ્રશ્ન પૂછાય તો એ તમારે ધાત્વિક વાહકતાનો જ કન્સેપ્ટ મૂકવાનો ઓકે ચલો હવે ધાત્વિય વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખે ધાત્વિય વાહકતા અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા નીચેના પરિબળો પર આધાર રાખે છે ધાત્વિય વાહકતા કયા કયા પરિબળો પર આધાર રાખે દોસ્તો પહેલી વાત ધાત્વિય વાહકતા હોય છે ના કારણે ધાતુ સ્ફટિકમાં રહેલા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનના કારણે તો પહેલી વાત ધાત્વિય વાહકતા કયા પરિબળ ઉપર આધાર રાખશે તો કે ધાતુ પરમાણુના બંધારણ અને સ્વભાવ પર ધાતુના એનું બંધારણ કેવું છે અને સ્વભાવ કેવો છે તેના પર આધાર રાખશે ત્યારબાદ બીજું કયું પરિબળ ધાતુ વાહકતા પર અસર કરશે તો કે ધાતુ પરમાણુમાં અથવા તો ધાતુ સ્ફટિકો એમાં એક પરમાણુ દીઠ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કારણ કે વિદ્યુતનું વહન સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા થાય છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે વિદ્યુતનું વહન વધશે એટલે બીજી વાત ધાતુમાં સંયોજકતા ધાતુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ અને ત્રીજી વાત તાપમાન ખાસ યાદ રાખજો દોસ્તો તાપમાન વધે તેમ ધાતુય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા ઘટે કારણ કે દોસ્તો ધાતુનું તાપમાન વધે અથવા તો કોઈ પણ તાર હોય આપણે કોપરનો તાર લઈએ અને એમાં ઇલેક્ટ્રોનનું વહન દ્વારા વિદ્યુતનું વહન થતું હોય તાર ગરમ થાય તો પાવર જવાની શક્યતા રહે કે ના રહે તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે તાર જેમ ગરમ થશે એમ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ વધશે અવરોધ વધે તો વાહકતા ઘટે એટલે ખાસ યાદ રાખજો તાપમાન વધે એમ ધાતુય વાહકતા ઘટે ઓકે આયોનીય વાહકતા વધશે તાપમાન વધે એમ આયોનીય વાહકતા વધે જ્યારે ધાતુય વાહકતા ઘટે એ આપણે હમણાં જોઈએ પણ અત્યારે એટલું યાદ રાખો કે તાપમાન વધે તેમ ધાતુય વાહકતા ઘટે ઓકે હવે જ્યારે ઇલેક્ટ્રોનીય વહન થતું હોય મીન્સ વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય
तो શું થાય તો ભૌતિક ગુણધર્મમાં તાપમાન વધે પણ એનું સંગઠન બદલાય નહીં મીન્સ એમાં રાસાયણિક ગુણધર્મમાં એનું કેમિકલ જે ફોર્મ્યુલા હોય બદલાય ને ફોર એક્ઝામ્પલ સિમ્પલ કહો કે આપણે ચલો કોઈ એક પરિપથ છે એમાં કોપરના તાર મારફતે વિદ્યુતનું વહન કરીએ છે ઓકે તો કોપરના તાર મારફતે વિદ્યુતનું વહન કરી તો તાર ગરમ થાશે હાય કે નો થાય સિમ્પલ લોજિક છે ઠંડો રહે છે વિદ્યુતનું વહન થાય દરમિયાન તાર ગરમ થાય ઈટ મીન્સ ભૌતિક ગુણધર્મમાં તાપમાન વધે તો હું કોપરનો તાર ઝિંકનો બની રહે ઝિંકનો ના બને એટલે રાસાયણિક ગુણધર્મમાં કોઈ ફેરફાર થાય નહીં તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે ધાત્રીય વાહકતા દરમિયાન ધાતુના ભૌતિક ગુણધર્મમાં તાપમાનમાં વધારો થાય પરંતુ રાસાયણિક ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે તેનું સંગઠન બદલાતું નથી આ ખૂબ જ મહત્વના મુદ્દા છે ઘણી બધી વખત ગુજરાત બોર્ડની એક્ઝામમાં એમસીક્યુ માંથી ધાત્રીય વાહકતા અને આયોનીય વાહકતાના બેઝ ઉપર એમસીક્યુ પૂછાયેલા છે એટલે કટુકટ તૈયારી કરજો ઓકે ચલો નેક્સ્ટ હવે આપણે લઈએ છીએ આયોનીય વાહકતા આયન કન્ડક્ટન્સ આયોનીય વાહકતા નામ ઉપરથી જ ખબર પડે દોસ્તો કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય અને આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય એટલે એને કહેવાય આયોનીય વાહકતા અથવા આયોનીય વહનશીલતા તો વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે આથી તેને આયોનીય વહનશીલતા અથવા મિત્રો આયોનીય વાહકતાનું બીજું નામ છે વિદ્યુત વિભાજ્ય વાહકતા કહે છે બરાબર છે જેવી રીતે ધાતુય વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય એવી રીતે આયોનીય વાહકતાને વિદ્યુત વિભાજ્ય વાહકતા પણ કહેવાય છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય આયનો દ્વારા થાય માટે તેને આયોનીય વહનશીલતા અથવા વિદ્યુત વિભાજ્ય વહનશીલતા કહે છે હવે સિમ્પલી આપણે પ્યોર વોટર લઈએ ચલો પ્યોર વોટર તો મિત્રો શુદ્ધ અશુદ્ધ પાણી હોય એમાં પણ 25 ડિગ્રી એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર એનું આયનીકરણ થાય એમાં 10^-7 મોલર H+ અને 10^-7 મોલર OH- આયન રહેલા હોય બરાબર છે અતિ શુદ્ધ પાણીમાં પણ સામાન્ય તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H+ અને OH- આયનોની સાંદ્રતા કેટલી હોય છે 10^-7 મોલર હોય છે આથી પાણીની આયોનીય વાહકતા એપ્રોક્સિમેટલી 3.5×10^-5 ઘાત સિમેન્સ પર મીટર છે એટલે આ ઓછી વાહકતા કહેવાય પણ કહેવાનો મતલબ પાણીમાં ખુદમાં H+ અને OH- આયનો રહેલા છે એટલે કઈક પ્રકારની આયોનીય વહનશીલતા દર્શાવે છે હવે જ્યારે આમાં કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખવામાં આવે પાણીમાં કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખવામાં આવે તો એનું જલીયકરણ થાય મીન્સ આયનીકરણ થશે આયનો છૂટા પડશે
આયનો જેટલા વધારે છૂટા પડશે એમ વિદ્યુતનું વહન થશે. એટલે હવે પાણીમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા તેના આયનીકરણના કારણે આયનોની સંખ્યા વધે છે, આથી આયનીય વાહકતા પણ વધે છે. તો આ જે આયનીય વાહકતા છે એ કયા કયા પરિબળ પર આધાર રાખે છે? ધાતુય વાહકતા કયા કયા પરિબળ પર આધાર રાખતી હતી? ધાતુના બંધારણ અને તેનો સ્વભાવ, ધાતુ સ્ફટિકમાં પ્રતિ પરમાણુ દીઠ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તાપમાન. બરાબર છે. એમ આયોનીય વાહકતા કયા કયા પરિબળો પર આધાર રાખે? તો કે નીચેના પરિબળો પર આધાર રાખે છે. બરાબર. કયા કયા? તો પહેલી વાત આપણે કરી વિદ્યુત વિભાજ્ય ની પ્રકૃતિ, સ્વભાવ. વિદ્યુત વિભાજ્ય કેવો છે તે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય, આવું આવે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એનું 100% આયનીકરણ થાય, એટલે વધુ આયનો મુક્ત થાય. વધુ આયનો મુક્ત થાય તો વધુ વિદ્યુતનું વહન થાય. એટલે પહેલી વાત વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. સેકન્ડ આપણે વાત કરી વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. સાંદ્રતા પણ વાહકતા ઉપર ખૂબ જ અસર કરે. કઈ રીતે અસર કરે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ખૂબ જ ડીપમાં જોશું. ચલો નેક્સ્ટ. ત્યારબાદ દ્રાવકની પ્રકૃતિ, મીન્સ દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા. દ્રાવક તરીકે આપણે શું લીધું છે કે સમજી લો કે પાણીમાં NaCl નાખીએ તો NaCl એક પ્રકારનો વિદ્યુત વિભાજ્ય હતો અને પાણી એક દ્રાવક થયું. તો એ દ્રાવકનો પ્રકાર કેવો છે તે અને તેની સ્નિગ્ધતા, ચકાસ કેવી છે, ઘટ્ટતા પણ કેવું છે તે એક મહત્વનું પરિબળ છે, કારણ કે આપણે આયનોનું વહન કરવાનું છે. બરાબર છે. ત્યારબાદ ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય માંથી છૂટા પડતા આયનોનું કદ, એ પણ એક ખૂબ જ મહત્વનું પરિબળ છે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યમાંથી જે આયનો છૂટા પડે એનું કદ પણ આયનીય વાહકતા પર અસર કરે. અને ત્યારબાદ લાસ્ટ તાપમાન. જો તાપમાનનો કન્સેપ્ટ આપણે ધાતુય વાહકતામાં લીધો તો તાપમાન વધે તો ધાતુય વાહકતામાં ઘટાડો થાય, જ્યારે અહીં તાપમાન વધે તેમ આયોનીય વાહકતા વધે. કારણ કે મિત્રો તાપમાન વધે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થની પાણીમાં દ્રાવ્યતા વધે. દ્રાવ્યતા વધે એટલે વધુ આયનીકરણ થાય અને વધુ આયનીકરણ થાય તો વધુ આયનો છૂટા પડે, તે વધુ વિદ્યુતનું વહન કરે. ઓકે. તો દોસ્તો તાપમાન વધે તેમ આયોનીય વાહકતા વધે. બરાબર છે. આપણે વાત કરી હતી ધાતુય વાહકતામાં, ધાતુમાં જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે એના ભૌતિક ગુણધર્મમાં તાપમાન વધે પણ રાસાયણિક સંગઠનમાં કોઈ ફેરફાર થાય નહીં. સિમ્પલ વાત કરી હતી કે કોપરના તારમાંથી વિદ્યુતનું વહન થાય તો હું ઝિંકનો બની જાય કે પ્લેટિનમનો બની જાય? નહીં, એનું રાસાયણિક સંગઠનમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય તો તેનું રાસાયણિક સંગઠન બદલાય. આપણે ડાયરેક્ટ કરંટ પસાર કરીએ, ડીસી પ્રવાહ. હું અહીંયા ભાર પૂછું ડીસી પ્રવાહ પસાર કરીએ ત્યારે. બરાબર છે. આપણે શું વિદ્યુત વિભાજન કોષમાં શું કરીએ?
આપણે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડીને એક બેટરી વડે સીધો કરંટ એપ્લાય કરીએ, બરાબર છે? સીધો કરંટ એપ્લાય કરીએ તો વિદ્યુત ધ્રુવો પર એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, તો પછી વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય એનું સંગઠન બદલાય જાય. ફોર એક્ઝામ્પલ, NaCl ના પીગલી દ્રાવણનું વિદ્યુત વિભાજન કર્યું હતું આપણે, એમાંથી વિદ્યુત જથ્થો પસાર કર્યો હતો, તો NaCl માંથી કેથોડ પર સોડિયમ ધાતુ બની ગઈ હતી અને એનોડ પર ક્લોરિન વાયુ મળી ગયો હતો. તો NaCl નું રૂપાંતરણ શેમાં થઈ ગયું? સોડિયમ ધાતુ અને ક્લોરિન વાયુમાં. ઇટ મીન્સ સંગઠન બદલાઈ ગયું. ખબર પડી? તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ધાતુમાં વિદ્યુત વહન દરમિયાન રાસાયણિક સંગઠનમાં કોઈ ફેરફાર થાય નહીં, પણ વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય તો રાસાયણિક સંગઠનમાં ફેરફાર થાય.